हाय रे मोंघवारी, राहत ना बदले झिकायो करबोज, सामान्य प्रजा ने वधु एक डाम। देश भर में मोंघवारी रेकॉर्ड स्तरे पहुंची गई छे। सामान्य जनता नु बजेट खोरवाई गयु छे तो गरीबों माटे जीववु मुश्किल छे। तेवामां केंद्र सरकारे अनब्रांडेड पैकेज खाद्य चीजों में पण 5% जीएसटी लागू करता देशभर में जनाक्रोश जोवा मळी रह्यो छे। सोमवारथी अनाज, कठोळ अने अन्य खाद्य चीजों पर 5% जीएसटी लागू थवा जई रह्यो छे ते पूर्वे ज वेपारीओ जंगे चढ्या छे। न मात्र गुजरात पण देशभरमां आजे अनाज कठोळना वेपारीओए बंद पाड्यु छे। राजकोटमां पण दाणापीठना वेपारीओए जीएसटीना सामे विरोध नोंधाव्यो हतो। અને મોંઘવારીમાં વધે નાના માણસોનું રસોડાનું બજેટ ખોરવાઈ જાય, જે નાનો માણસ હોય 5-10 હજારની આવક હોય પગાર, એને મહિને 1000 રૂપિયાનો વધારો થઈ શકે છે આમાં। લોકો જે ગરીબ અને મીડિયમ વર્ગ છે એ વધારે ગરીબ થશે અને આની અસર રોટલી અને કે રોટી કપડાવાળા મકાન હોય છે। આ જો જીવન રસોડામાં આવડી મોટો ટેક્સ આવે, લોકોને ન છૂટકે રોડ ઉપર આવવું પડશે। આ ગવર્મેન્ટ કોઈ સીધી રીતે માને એમ નથી। લોકોનો જેવી રીતે શ્રીલંકામાં જે યુદ્ધ થયું, જે રોડ પર આવ્યા, એ સ્થિતિ આવવાની નજીક જ છે। આપણે સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો માટે આ જીએસટી બોજારૂપ છે। અનાજ, કઠોળ અને ખાદ્ય ચીજો જે જીવન જરૂરી છે તેના પર 0% ટેક્સ રહ્યો છે। જો કે જીએસટી કાઉન્સિલે 5% ટેક્સ લગાવ્યો છે તે અયોગ્ય છે અને તે પાછો ખેંચવો જોઈએ તેવી વેપારીઓની માંગ છે। જીએસટી તમે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે, એસી, ફ્રીજ, ટીવી માટે બરાબર છે, પણ ખરેખર શું અનાજ માથે 5% જીએસટી લગાડવો જરૂરી છે ગવર્મેન્ટે? આ ચીજને કદાચ ના લગાડે તો ગવર્મેન્ટને મને નથી લાગતું કાંઈ ઝાઝી ઇન્કમમાં ફેર પડતો હોય, પણ હા, નાના માણસને માટે આ આ વસ્તુ બહુ મોટી ઇન્કમ અસર કરે। સામાન્ય માણસ 5-10 હજારમાં નોકરી કરતો હોય અને 500 રૂપિયા કોઈ વેપારી વધારે દેવાના નથી, તો એ માણસ ક્યાં જવાનો છે? નાના માણસોને આજ કોઈ પણ માણસને તમે 5-12% ટેક્સ લીધો, એનો પગાર 10,000 છે, એનો પગાર થોડો કોઈ 5% કે 10% વધારી દેવાનો, એને તો એટલામાં જ પૂરું કરવાનું છે ને। આ તરફ અમદાવાદના કાલુપુર માર્કેટના વેપારીઓએ પણ સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। કાલુપુર માર્કેટના 200 વેપારી આ હડતાળમાં જોડાયા હતા અને બંધને સમર્થન આપ્યું હતું, સાથે જ આ ટેક્સ પાછો ખેંચવાની માંગ પણ કરી હતી। છૂટક વસ્તુ 30-35 રૂપિયામાં ચોખા અમે વેચતા હતા, એ અમારે 40 કે 45માં વેચવા પડશે। દાળ અમે 80 કે 90માં વેચતા હતા, એ અમારે હવે 100 રૂપિયે વેચવી પડશે, એટલે 5% ગરીબોના માથે ભાર પડશે અને રોજ કમીને રોજ ખાવાવાળા આજે કઈ રીતે પોતાનું ઘર ને ગુજરાન ચલાવશે? દેશભરમાં 7,300 માર્કેટ યાર્ડ, 13,000 દાળ મિલો, 9,600 ચોખાની મિલ અને 8,000થી વધુ આટા મિલ તેમજ 3 કરોડ અનાજ કઠોળના નાના વેપારીઓ હડતાળમાં જોડાયા છે। આ તમામનો રોષ એક જ છે કે અનાજ, કઠોળ અને જીવન જરૂરી ખાદ્ય ચીજો પર લગાવાયેલો જીએસટી પાછો ખેંચવામાં આવે। હવે જોઈએ કે અનાજ, કઠોળની સાથે કઈ ચીજ વસ્તુઓ પર કેટલો જીએસટી લગાવ્યો છે। દહીં અને લસ્સી પર હવે 5% જીએસટી લાગશે, જે અત્યાર સુધી નહોતો લેવાતો। પનીર, મધ પર પણ 5% જીએસટી લેવાશે। અનાજ, કઠોળ, માંસ, માછલી પર 5% જીએસટી લેવાશે। હોસ્પિટલમાં 5,000 રૂપિયાથી વધુના રૂમ પર 0% જીએસટી હતો, જે હવેથી 5% લેવાશે। 1,000થી ઓછા ભાડાની હોટેલ રૂમ પર કોઈ ટેક્સ ન હતો, જો કે હવે 12% જીએસટી વસૂલાશે। બેંકમાંથી ચેકબુક લેવા પર 0% જીએસટી હતો, જેના હવે 18% ચૂકવવા પડશે। ટેટ્રાપેક પર હવે 12%ના સ્થાને 18% જીએસટી લાગશે। એલઈડી લાઇટ, બ્લેડ, ચપ્પુ પર 12%ને બદલે 18% જીએસટી, ચમચી, ફોક, સ્પૂન પર પણ 18% જીએસટી, મિલનો લોટ, કઠોળ, મશીન પર 18% જીએસટી અને માટી સંબંધિત ઉત્પાદન પર 12% જીએસટી લાગશે। એટલે કે જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ પર જીએસટી લગાવી દેવામાં આવ્યો છે અને હવે વેપારીઓ પણ લડી લેવાના મૂડમાં છે। અનાજ, કઠોળ પર વધારાયેલો જીએસટી પાછો ખેંચવાની વેપારીઓએ માંગ કરી છે। વેપારીઓના મતે જો જીએસટી પાછો નહીં ખેંચવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।